नमस्ते, हूँ मेहता अमिता, केशोद तालुकामां दिव्यांग बाळको માટે ફરજ બજાવું છું। અત્યારે આપણે હોમ બેઝ્ડ લર્નિંગના કોન્સેપ્ટથી કામ કરી રહ્યા છીએ। બાળકોને શિક્ષણની સાથે સાથે આપણે એવી એક્ટિવિટી કરાવીએ જેનાથી બાળકના હસ્ત કૌશલ્યનો વિકાસ થાય, બાળકની કલ્પના શક્તિ મજબૂત થાય અને સાથે સાથે બાળકને રંગ કૌશલ્યનો પણ વિકાસ થાય। તો આજે હું તમને એવી બધી પ્રવૃત્તિ કરાવીશ કે જેનાથી બાળકને માનસિક ઘડતર થાય। તો ચાલો આજે આપણે એવી અલગ અલગ કોલાજ વર્ક અને એવા રંગીન કાગળો કે જેના વડે આપણે મેગેઝિન અને એને હાથ વડે એને ફાડી અને કાતરનો ઉપયોગ નથી કરવાનો, હાથ વડે કટિંગ કરી અને સરસ મજાનું ચિત્ર તૈયાર કરીશું। તો ચાલો બાળકો, આજે આપણે કોલાજ વર્ક કરતા શીખીએ। તમે પણ મારી સાથે આ કોલાજ વર્ક તૈયાર કરજો। આપણે અહીંયા કોલાજ વર્ક તૈયાર કરવાનું છે। કોલાજ વર્ક એટલે નકામા જે મેગેઝિનો હોય કે છાપા હોય તો એમાં જે આ રંગીન જે કાગળ હોય છે એને આપણે કાતર વડે નહીં પણ હાથ વડે કટિંગ કરી અને આમાંથી જે રંગીન બધા ચિત્રો હોય છે એ આપણે હાથ વડે કટિંગ કરી અને એને સાઈડમાં રાખી અને ત્યારબાદ સુંદર મજાનું આપણે ચિત્ર તૈયાર કરવાનું છે। અહીં જોઉં છો તમે કે આ આકાશનું દ્રશ્ય છે, આ બીજું આકાશનું દ્રશ્ય છે, આવી રીતે આખું કુદરતી ચિત્ર છે જેના આપણે આ જે ગ્રીનરી છે, જે બધો લીલો લીલો ભાગ દેખાય છે એ આપણે એનો વૃક્ષોને તરીકે કોલાજ વર્ક બનાવી તૈયાર કરશું। તો ચાલો મિત્રો, અહીં આપણે આ જે છે એને હાથ વડે કટિંગ કરી અને એક ઝાડનું ચિત્ર બનાવીશું। તમે જોઈ શકો છો આપણે રંગીન મેગેઝિન અને છાપાના વિવિધ જે કલરફુલ હતા પેજ એને કટિંગ કરી અને અહીં એક ચિત્ર બનાવ્યું છે જેમાં આપણે પર્વતો, અહીંયા વાદળા, સૂરજ, અહીંયા ઘાસ છે, અહીંયા ઘર છે, અહીંયા બે વૃક્ષ દેખાય છે, બીજું ત્રીજું વૃક્ષ અહીંયા છે, ત્યારબાદ આપણે પાણી અને આ હોડી, આ બધાનું ચિત્ર આપણે અહીં કોલાજ વર્ક દ્વારા તૈયાર કર્યું છે। હવે આ કોલાજ વર્કને આપણે અહીં કાગળ ઉપર ગુંદર વડે ચીટકકામ કરીશું અને ત્યારબાદ સરસ મજાનું ચિત્ર તૈયાર થશે।
तो बाळको तमे जोई सको छो અહીં આપણે કોલાજ વર્ક એટલે કે જૂના છાપા અને મેગેઝીનો હાથ વડે કટિંગ કરી અને અહીં સરસ મજાનું એક ચિત્ર તૈયાર કર્યું છે. તો હું આશા રાખું છું તમે પણ આ પ્રવૃત્તિ ઘરે કરશો, કારણ કે આમાં કાતરનો ઉપયોગ કરવાનો નથી. કલરફુલ રંગીન કાગળોનો ઉપયોગ કરી અને તમે સરસ મજાનું ગમે તે કુદરતી દ્રશ્ય નહીં પણ બીજા અનેક ચિત્રો તૈયાર કરી શકો છો. તો આ પ્રવૃત્તિ ઘરે ચોક્કસથી કરજો. અહીં મેં બીજું આવી રીતે જ રંગીન કાગળો વડે એક પોપટ બનાવ્યો છે કે તમે જોઈ શકો છો કે જે આ બધા રંગીન કાગળની અંદર જે ફૂલોનો બગીચો હોય ને એના વડે મેં લીલા કલરનો ઉપયોગ કરી અને રંગીન પોપટ તૈયાર કર્યો છે. તો હું આશા રાખું છું આ પ્રવૃત્તિ તમે કરશો. આભાર.